पंजाब विधानसभा की चूंटनी में जड़हड़ती सफलता हासिल कर्या बाद हवे आम आदमी पार्टी गुजरात विधानसभा की चूंटनी मात्रे बमणा जोर थी प्रयत्नों आदर्या छे, जेमां पंजाबनी माफक अरविंद केजरीवाल गुजरात ना भगवंत मान ने शोधी रह्या छे, तेवामां नरेश पटेल ने पोतानी साथे लेवा आम आदमी पार्टी पोतानी कमर कसी शके छे। नरेश पटेल पाटीदार समाजनुं मोटुं नाम छे, तेथी तेमने पार्टीमां लेवाथी आपने पाटीदार वोट बैंकनुं सीधुं समर्थन मळी शके छे। पंजाबना विजय बाद हवे अरविंद केजरीवाल आगामी एकाद पठवाडियामां ज गुजरात आवशे अने ते समये अनेक दिग्गज नेताओ आगेवानोने आपमां जोडवा माटेना प्रयास करवामां आवे तेवी पण पूरेपूरी शक्यताओ छे। पाटीदारना अग्रणी नरेश पटेल पोतानी राजकीय इनिंग अंगे हाल कई जणावी रह्या नथी, परंतु आगामी दिवसोमां तेमना तरफथी पण कोई स्पष्टीकरण आवे तेवुं मानवामां आवी रह्युं छे। ज्यारे आम आदमी पार्टी पासे हवे केजरीवाल उपरांत भगवंत मान जेवा नेताओ पण छे, ते मुख्यमंत्री पण छे अने ते पण गुजरात प्रचारमां जोडाशे, तो मोटो फरक पडशे तेवुं पण मानवामां आवी रह्युं छे। फेब्रुआरी 2021 योजायेली 7 म्युनिसिपल कॉर्पोरेशननी चूंटणीमां आम आदमी पार्टીએ સુરતમાં નોંધપાત્ર પ્રદર્શન કરીને ગુજરાતમાં એન્ટ્રી કરી હતી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ પાર્ટી પણ બની હતી, પરંતુ ગણતરીના સમયમાં જ ફેબ્રુઆરી 2022 જ આમ આદમી પાર્ટીમાંથી અનેક કોર્પોરેટરોએ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને કેસરીય ધ્વજ ધારણ કર્યો હતો, પરંતુ હવે કેજરીવાલ ગુજરાતના માનની શોધમાં નીકળ્યા છે। પણ હવે ગુજરાતનો ચહેરો બનીને ગુજરાતની આમ આદમી પાર્ટીનો ચહેરો બનીને કેજરીવાલ કોને પોતાના પાર્ટીમાં લેશે તે જોવું નિર્ણાયક રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે। દેશમાં મોટા ભાગની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ સમગ્ર દેશનું ધ્યાન હવે ગુજરાતની ચૂંટણીઓ તરફ છે, તેવામાં હવે આમ આદમી પાર્ટી પણ એક મોટી નેશનલ પાર્ટી તરીકે ઉભરી રહી છે। પંજાબમાં તેણે ઝળહળતી જીત મેળવી છે, તેવામાં ભગવંત માને પણ પંજાબમાં જીત મેળવવામાં મોટું કામ કર્યું છે, તેથી હવે ગુજરાતમાં ભગવંત માન જેવું કામ કોણ કરી શકે તેવા ચહેરાને કેજરીવાલ શોધી રહ્યા છે। હવે તેમની આવનારી ગુજરાતની મુલાકાતમાં શું તેમને તેવો કોઈ ચહેરો મળશે કે નહીં મળે તે જાણવું વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ જ રસપ્રદ રહેશે। જો કે આ પ્રકરણે હજી સુધી નરેશ પટેલ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ આમ આદમી પાર્ટી એક મોટો ચહેરો શોધી રહી છે। આજ સુબહ